પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી રક્તની અછત સર્જાઈ છે, ત્યારે સરકારી બ્લડ બેંક માટે તરસાઈ ગામના યુવાનો મદદે આવ્યા હતા, જેમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરી તેમણે આ રક્તનો જથ્થો બ્લડ બેંકને આપ્યો હતો. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાંથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહેતું હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી આ બ્લડ બેંકમાં રક્તની અછત સર્જાઈ હતી, જેને લઈને રક્તદાન માટે અપીલ પણ કરવામાં આવી હતી. ત્યારે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે શુક્રવારે યુવા ગ્રુપ દ્વારા પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ જમનાદાસ કેશવજી ફળદુ અને સ્વર્ગસ્થ લલિતાબેન જમનાદાસ ફળદુની સ્મૃતિમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દંપતીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તરસાઈ ગામના પટેલ સમાજ ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને રક્તદાન કર્યું હતું. અતકે ગામના સરપંચ અશોકભાઈ ફળદુ, ચિરાગ ટીલવા, ડોક્ટર કેતન રાઠોડ અને ધર્મેશ રાઠોડ સહિતના યુવા ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આજે તારીખ 15/8/2021 ના રોજ તરસાઈ ગામે રાજકોટ પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ બ્લડ બેંક માટે તરસાઈના નરેશ જમનાદાસ કેશવજીભાઈ ફળદુ તથા લલિતાબેન જમનાદાસ ફળદુના અમારાથી આયોજિત કરેલ બ્લડ કેમ્પ આજરોજ બધા ગ્રામજનો તથા બધાએ સાથ સહકાર સારો આપી અને પૂર્ણ રીતે બ્લડ કેમ્પ સફળતાપૂર્વક પાર પાડેલો હોય ને આજે બ્લડ બેંકને 131 બોટલો કલેક્ટ કરેલી છે. ખૂબ ખૂબ બધા યુવા તથા ગ્રામજનો સર્વે જાતિઓએ સાથ સહકાર આપી અને સારી રીતે એમ કે પાર પાડેલો છે, જે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામજોધપુરના ડોક્ટર સાહેબ, ખાન સાહેબ પણ હાજરી આપી અને અહીંયા સેવા આપેલી છે. પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ તથા અન્ય સ્ટાફે સારો એવી જહેમત ઉઠાવી અને સારો એવા ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપેલો છે, જે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તરસાઈ ગ્રામ પંચાયત વતી તરસાઈ ગામે યુવા ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 131 બોટલ રક્તનો જથ્થો એકત્રિત કરી પોરબંદરની સરકારી બ્લડ બેંકને સોંપવામાં આવ્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.